જેતપુરમાં હાલમાં રૂપિયા 21 લાખની છેતરપિંડીની ઘટના બની છે. સસ્તા અનાજની દુકાનો લાયસન્સ અપાવી દેવાની લાલચ આપી 3 જેટલા શખ્સો સાથે છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. જેતપુર પંથકના ઉમરાળી ગામમાં 2 વ્યક્તિઓને તથા વીરપુર ગામના 1 વ્યક્તિને સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ અપાવી દેવાનું કહી મામલતદાર કચેરીમાં કામ કરતા 1 શખ્સે રૂપિયા 21 લાખ 31 હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર મામલે સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી બકુલ પરમારને ઝડપી લીધો હતો. જે જેતપુરમાં જે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, આ છેતરપિંડીની ફરિયાદની અંદર કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે અને તેમાં હાલ આ જે આરોપી છે તે કેટલા આરોપી છે એની અંદર. જેતપુર સિટીમાં એક ગુનો નોંધાયેલ છે જેમાં આઈપીસીની કલમ 400, 420, 467, 478 હેઠળ જે છે એક ગુનો નોંધાયેલ છે, જેમાં જે ફરિયાદી છે એ ફરિયાદી પાસેથી જે આરોપી અત્યારનો આરોપી છે જેનું નામ બકુલભાઈ કેશુભાઈ પરમાર છે, એ મૂળ ઉમરાળી ગામના છે વીરપુરના. એ બકુલ પરમાર જો છે ત્યાં મામલતદાર કચેરીમાં કામ કરતા હતા અને મામલતદાર કચેરીમાં જે એને કામ કરવાના ભરોસાના લીધે જે ફરિયાદી છે અને એને સાથે બીજા પણ 2 સાહેબો છે એ લોકોને જે પ્રલોભન આપ્યો કે એમને સસ્તા અનાજની દુકાન યા પછી લીઝ વગેરે આપવાને બદલે એ પૈસા જો છે એને આરોપીને આપતા ગયા અને આરોપી પોતે જો છે જે ત્યાંના કચેરીને કોઈ ચલણ વગર હોય એ ચલણ ઉપરથી એને વિશ્વાસ અપાયો કે એ પૈસા એના જમા થાય છે અને ટૂંક સમયમાં એમને જે વસ્તુ જોઈએ મળી જાયેલા. પણ પછી જ્યારે થોડા ટાઈમ પછી વસ્તુ એ લોકોને ફરિયાદી અને સાહેબોને નહીં મળી તો પછી એ લોકો પોલીસમાં ફરિયાદ કરવા આવ્યા અને ફરિયાદ દાખલ કરીને આરોપીને અત્યારે હસ્તગત કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. ઝડપાયેલા શખ્સ બકુલે ભોગ બનનાર લોકોને ઘઉંના ચોખાના પરવાનાની પહોંચ પર સિક્કા મારીને પણ બતાવ્યા હતા. ત્યારે આ સિક્કા આવ્યા ક્યાંથી તે પણ એક સવાલ છે જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, છેતપુર.